બનાવ્યો છે? હા હા ખબર છે કે આજે નાસ્તો તે બનાવ્યો છે. વર્ષમાં એક વખત નાસ્તો બનાવો એમાં તો બૂમા બૂમ કરી મૂકી કે આજે નાસ્તો મેં બનાવ્યો છે, આજે નાસ્તો મેં બનાવ્યો છે. શું છે આમાં, શું કામ કરે છે, ડરે છે આનાથી? અરે નહીં નહીં, હું તો બ્રેડ ખાઉં છું. કેટલી વાર કહ્યું છે કે શર્ટ ખંખેરીને પહેર, જો કેટલું મેનું થયું છે, પછી એમાં મારું ખરાબ દેખાય. એમ કે ને કે તને કપડાં ધોતા નથી આવડતા, તું તો ચૂપ જ રહે ભાઈડી. અરે ચારુ, આ ખંખેરવાની કોઈ રીત છે? કેમ, બ્રેડ નો ટુકડો હું ગળી ગયો. એક કામ કર, ચા પીલે ઉતરી જશે. હા હા હા, ચા પીઉં છું, એક મિનિટ. કેવી બની ચા? અરે વર્ષમાં એક વાર ચા બનાવ છે, એ તો સારી બનાવ. કેમ સારી નથી બની? ખાંડ વગરની ચાને ચા ન કહેવાય. મે ખાંડ નથી નાખી. અરે અહીંયા આમ આમ નહીં કર, અહીંયા મીઠું હોય. અંદર રસોડામાં સાકર છે, જા અંદર જઈને સાકર લેવ જલ્દી. લાવ છું. અને હા, આ બ્રેડ ઉપર બટર પણ નથી લગાવી, બટર પણ લેતી આવજે સાથે સાથે. હા વેરી ગુડ, સરસ ધંધે લગાડી છે તેને. હા એલી કહેવત છે ને, અપ આયા ઊંટ પહાડ કે નીચે. યસ, એ આને કહેવાય. જલ્દી લઈ આવજે દિશા. ચલ અંદર જઈને આપણે એની વધારે મજા લઈએ. હા હા, આપણે ઊંટ ઉપર સવારી કરીએ આજે તો. ભગવાન, બધી ડોલો એક હારે લઈને નાવા હાલે આવ્યા છે. હવે હું કપડાં સુકાવવા માટે કઈ ડોલ વાપરું? વાંધો નહીં ગીતા, તું તારું કામ બરાબર કર, તારે કામ એન્જોય કરવાનું છે, સમજી? યહી પી કહી હે મેરી મન કા ચોર. અરે આ કેવી રીતે સુકું કપડાં? આવી રીતે સુકવીશ ને તો તારા આટલા વર્ષોનો કપડાં સુકાવવાનો અનુભવ પર લાંછન લાગશે. એક મિનિટ, પેલા છે ને હું ખુરશી ઉપર મૂકી દઉં. અરે આ ચકુડાએ દોરી કેટલી બધી નીચી બાંધી છે. સાલા જબરાટ ફસ ગયા રે અપન ઇધર. અબ ઇધર સે કૈસે ગલટી ખાઉં? અચ્છા હુઆ ઇસ મૌસી ને અપન પે કપડે ડાલ દીએ ઔર અપન ઉસકી આડ મે બચ ગયેલા. આ ચલો ચલો, યહીં પે કહીં હે મેરી મન કા ચોર. હે ભગવાન, ये मौसी तो अपन पैसे कपड़े उठा उठा के रस्सी पे डाल रही है. अब क्या होगा? लुटे कोई मन का नगर बन के मेरा साथी जी, कौन है वो सपनों में कहीं, ऐसा कभी होता है? ये तो बड़ा धोखा है. लुटे कोई मन का नगर बन के मेरा साथी, कौन है वो? अब अगर इसने आखिरी कपड़ा भी उठा डाला तो ये अपने को देख लेगी, और अगर देख लिया तो बवाल खड़ा कर देगी. अब क्या करूं, क्या करूं? मैं यूं साड़ी सुखवी दो, આ ટીશર્ટ પછી હોલમાં પંખા નીચે સૂકવી દઈશ. પચારણ ટીશર્ટ બહુ જૂના થઈ ગયા છે હો. આહા, આ કપડાં તમે ખુરશી પર મૂક્યા હતા ને, હાવ ભીના છે, નીચો વ્યા નહોતા. તો કેમ નીચે કાંઈ ભીનું નથી થયું? પાણીનું એક ટીપું નથી પડ્યું. હું ખબર, હું ખબર. યે સરસ લાગે છે, મેચિંગ મેચિંગ. પાછો મમ્મી પપ્પા, ઓ લવબર્ડ, કે બોલો બેટા,
अभी क्या तरत बोला है लव बर्ड को क्या बाहर फरवा जाओ जो बंदे जाना एकला एकला अरे ना ना तारा पप्पा ना एक फ्रेंड छे ने एमने त्या आज जमवानो आमंत्रण छे अरे पार्ट बेटा अपन हाईवे पर बड़ा बाजार मॉल छे ने एनी पासे ज मारा मित्र नो घर छे अब लोग 2-3 कलाक मा आवी जशु बराबर ने तारा माटे कई लावानो पप्पा कितलो खराब लागे कोई ने त्या जमवा जीए अने जमीन पछी तमे मारा माटे टिफिन ले आओ तो कितलो खराब लागे अने तमने बोलावे एटलो ओछो छे ચારું દિશા બંને બહાર ગઈ છે તો હવે તમે બંને પણ બહાર જાઓ છો અમે બંને જણા એકલા એક મિનિટ તમે બંને જણા એકલા કેવી રીતે હોઈ શકે અને એક મિનિટ આ તમે બંને કોણ હું અને મારી તન્હાઈ હું અને મારી તન્હાઈ આ તો બે જણા થયા તું એકલા એકલા કેમ કરે છે એક મિનિટ અંદર આવી ગઈ તને અને સાંભળ સાંભળ બેટા અમે લોકો જઈએ છે ને તો તું અને તારી આ તન્હાઈ છે ને શાંતિ થી રહેજો ઝઘડતા નહીં ઓકે તન્હાઈ શાંતિ રહેજે હા ઝઘડતી નહીં બિલકુલ પપ્પાએ આવું કીધું છે દરવાજો પોતે બંધ કરજે તન્હાઈ ને નહીં મોકલતો ચાલો કોને દરવાજો બંધ કરવો છે મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હૈ क्या बातें करते सामरी लोग ने अबे ये शाने हैंडसम हाँ हैंडसम हूँ मैं हैंडसम नहीं हैंडसम ओके 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 तू करे पर तू करे शू बोले तू अभी भूल करे सॉरी भाई वो गलती हो गया उस दिन बोला आपको कि फिर मिलेंगे लेकिन फिर नहीं मिलना है भाई मिलना होता तो मैं आपके पास आता ना आप इधर क्यों आते मेरे पास अबे शाने ज्यादा शान पट्टी मत कर क्या नहीं नहीं भाई मैं कुछ नहीं कर रहा मैं तो हाथ ऊपर किए ना अबे तू कुछ कर भी नहीं पाएगा जो भी करेगा ना अपन करेगा अपन तुम क्या करेगा ये मेरा घर है मेरे घर में आपको पता है मेरे को पता आप कैसे कुछ करेंगे रुक रुक अभी तेरे को दिखा तो अपन क्या करेगा क्या करेगा भाई क्या बेचाने क्या देख रहा है बोलना देख क्या रहा है तू बोल ओ चटली वाला भाई मैं आपसे ना बहुत नाराज है ये कोई बात करने का रीत होता है ऐसे कोई है ऐसे कोई मोटा दबा के लेके आता है आपको क्या लगा नहीं कि मोटा दबाया और मैं बेभान हो गया नहीं ये आपकी गलत फहमी है आपने मोटा दबाया ना तभी मैं डर गया था इसलिए मैं बेभान हो गया एक बात याद रखी ऐसे किसी को अचानक से ऐसे मोटा नहीं दबाते आदमी ना अंदर से ऐसे रुंधा ही जाता है अरे आप जब से बोले होते हम दोनों आके इधर बैठ के बात करते ना और ये दोड़ा से क्या बांधता है मेरे को मुझे समझ में नहीं आता है पहले संदीप को बांधा अब मेरे को दोड़े से बांधा क्या आपने दोड़ा बांधने का कोर्स किया है चुप क्या कब का चप 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 राजधानी के माफिक चलते जा रहे हैं मैं कुछ बोल नहीं रहा तो चढ़ती में चढ़ते जाएगा क्या अरे नहीं भाई मेरा कहने का मतलब है मैंने गलती क्या की मैंने क्या किया है अबे बॉस तू तो एक नंबर का डाव है रे डाव अरे देखो भाई आपकी भाषा समझ में नहीं आ रही मैं क्या बोलो मेरा वाक क्या वो तो बताओ अबे तेरा कोई लोचा नहीं है रे लोचा नहीं किया पैसे देखो देखो भाई मैं बिल्कुल अमीर नहीं हूँ बिल्कुल पैसे वाला नहीं हूँ मैं है ना अकेले ही कमाता हूँ घर में बाकी सब नवरे हैं और मेरे को छोड़वाने के लिए कोई पैसा लेके नहीं आएगा भाई इससे अच्छा किसी और को पकड़ो उससे पैसे मांगो अबे अपने को पैसा नहीं मांगता है रे ओ अबे समझो तुम लोग को तो हीरा गैंग छो हीरा पैसा नहीं मांगता हीरा मांगो छो हीरा पर भाई हमारे पास हीरा भी नहीं है ओ
પેલા દિવસે હીરા પાવ્યો મેં એક બે હીરા ઓછા હતા કહ્યું તો ને મેં કહ્યું તો ને તમને કે હીરા ગીન લો આપ ભાગ્ય કી તરહ એસે એસે કરકે એસે કર રહે થે હવે નહીં રે નહીં पांचे हीरे कम है क्या? हीरे तो अपन को पूरे के पूरे मिल गए थे। तू हीरे का मैटर छोड़। अभी अपुन के लिए तू ही असली हीरा है। इतने? नहीं 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 भाई, मैं कोई हीरा मोती नहीं हूँ। मैं ना एक साइकिलिस्ट हूँ। ऐसे पैडल वाला साइकिलिस्ट नहीं, ऐसे दिमाग वाला, मतलब मानसिक मानसिक, हाँ मानसिक रोग का डॉक्टर हूँ। उसके सिवा मेरे को कोई काम नहीं आवड़ता है भाई, और तुम्हारा काम तो मैंने जोया भी नहीं है और बिल्कुल आवड़ता भी नहीं है भाई। अबे ये देख। अच्छा अच्छा है। अबे अच्छा है, निशाने ध्यान से देख। हाँ भाई हाँ। ऐसे ऐसे न निकलो मेरे ऐसे। ये मेरे फोटो में तुम लोग ने क्या किया? ऐसे ऐसे मुझ ऐसे मैंने गुंडा वाला कभी फोटो नहीं खिंचवाया भाई। अच्छा अच्छा फोटोशॉप किया, फोटोशॉप ऐसे मजबूत लगाया। अबे घोचू, ये तू नहीं रे, ये अपन का बॉस पप्पू भाई है। पप्पू भाई? पप्पू भाई कौन? अबे बोला ना अपना बॉस है, पुलिस उनकी तलाश में, और अपन के बॉस को तेरी हेल्प चाहिए। अच्छा पुलिस? नहीं 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 भाई, आपकी गलत फहमी हो गई है दूसरी। मेरी कोई पुलिस में ओरखान नहीं है, बिल्कुल ओरखान नहीं है। अबे तू पुलिस वाले को नहीं पहचानता है, लेकिन पुलिस वाला तो तेरे को पहचानता है ना। मने? अबे तेरे को बोले तो तेरे थोबड़े को बोले तो पप्पू भाई का थोबड़ा। तो कहानी में ट्विस्ट ऐसा है कि तू जाएगा पप्पू भाई बन के उन लोग के साथ जेल में, और पप्पू भाई जाएगा डॉक्टर बन के तेरे घर में आराम करने। अरे नहीं, अरे ये भाई ऐसा बात करो, ये भाई ऐसे क्या करते हैं, ऐसा बात करो, ये बात ऐसे मत करो। अरे टीवी केम ऑन छे? ને પછી લાઈટો તો બંધ હતી, ને દરવાજો તો ખુલ્લો હતો, શું ચાલી શું રહ્યું છે આ બધું? તું તો શાકભાજી લેવા ગયેલી ને, આટલી બધી શાકભાજી લઈ આવી? મેં થોડું શોપિંગ કરી લીધું, થોડું થોડું। हाँ बाय द वे, तू अभी तक क्या होती? हाँ तू तो लाइट बिल भरवा गई थी ने, इलेक्ट्रिक कंपनी वाला अबे बिल भरना ने गिफ्ट पण આપવાનો ચાલુ કર્યું છે। ના ના હવે મેં પણ થોડું શોપિંગ કરી લીધું। થોડું? હું કેટલું પણ શોપિંગ કરું તારે કેટલા ટકા? અને જો આ પણ હું બહુ જ થાકી ગઈ છું, મારી સાથે કોઈ માથાકૂટ નહીં કર, સમજી? તો હું પણ કઈ બહાર કેમ નહીં ઘરે ફ્રેશ થઈને નથી આવી, હું પણ થાકી ગઈ છું। બહુ બહુ તરસ લાગી છે, મને કોઈ પાણી આપજો। બહુ તરસ લાગી છે, પાણી લાવો, પાણી, કોફી, ક્યાક, હું જે કહું છું એ જ તું શું કામ કે છે? તરસ કોઈને પણ લાગે, કમ ઓન દિશા, હવે તારું બહુ થઈ રહ્યું છે। હા સાંભળ, આપણે ઘરની બહાર જઈએ કે આપણે ઘરની અંદર આવી? આ લોકોનો ડેલી શોપ ચાલુ જ હોય છે। એક મિનિટ, તમે લોકો ઘરમાં નહોતા? ક્યાં ગયા હતા? અરે આપણા ફ્રેન્ડને ત્યાં લંચ પર, લંચ પર ગયા હતા અને આવો છો ડિનર ના ટાઈમે? હા જરા વાતો વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી ગઈ। પણ આ પાર્ક કેમ દેખાતો નથી? ખબર નહીં, હું તો હમણાં જ ઘરમાં આવી, હું અત્યારે જ આવી। પણ પાર્ક તો ઘરમાં જ હતો। પાર્ક? એક મિનિટ પપ્પાજી, હું ફોન કરીને પૂછી લઉં છું। ચારુ, તું એમાં ફોન કરવાની શું જરૂર છે? હા અરે અહીંયા હશે તમારી રૂમમાં, જોઈ લે। અરે મમ્મીજી, પાર્ક નો ફોન હંમેશા પાર્ક પાસે જ હોય છે, એમ રૂમમાં કોણ જાય? હું ફોન કરીને પૂછી લઉં છું। આજકાલની છોકરીઓ દીવા કેટલી અળસું થઈ ગઈ છે, રૂમ સુધી જોવા નહીં જાય, અહીંયાથી ફોન કરશે? અરે અમે અમારા જમાનામાં કેટલું કામ કરતા હતા। અરે દિશા, તે લાઇટ બિલ ભર્યું કે નહીં? હા હા ભરી આવી। ઓહો હો, આજે તો આટલું બધું કઈ શોપિંગ કર્યું છે ને? હા શું લાવી? ચલ બતાવ બતાવ। ના ના કઈ ખાસ નથી। અચ્છા આટલી બધી બેગ્સ છે અને છતાંય કે છે ખાસ કઈ નથી લાવી? કારણ કે છે ને એમાંથી વધારે બેગ તમારી બહુની છે।
ઓહો એટલે તમે બંને આજે સાથે મળીને શોપિંગ કરવા ગયેલા ના ના હવે એ અરે પાર્થનો ફોન તો લાગતો જ નથી સ્વિચ ઓફ આવે છે ઓહો એટલી બધી ગભરાઈ શું કામ જાય છે અરે હશે અહીંયા જ ક્યાં ગયો હશે હવે અરે પણ અમે આવ્યા ત્યારે દરવાજો એ ખુલ્લો હતો ને ટીવી એ ઓન હતું ટીવી ઓન હતું દરવાજા ખુલ્લા અને ઘરમાં કોઈ નહીં હશ એક વાત સારી થઈ કે ચોરી નથી થઈ ઘરમાં તમને કેવી રીતે ખબર પડી અત્યારથી જોયા વિના હા શાંતિ રાખો ને થોડી વાર ચારુ દિશા તમે લોકો એ છેલ્લે પાર સાથે ક્યારે વાત કરેલી બહાર ગઈ એના પછી મેં એના સાથે ફોન પર પણ વાત નથી કરી હા મારી પણ કોઈ વાત નથી થઈ એની સાથે વાત તો અમારે પણ નથી થઈ પાર સાથે એક મિનિટ મેં હું સંદીપ ને ફોન કરીને પૂછી જઉં છું કદાચ પાર્થ કંટાળીને ત્યાં જતો રહ્યો હોય હેલો હા સંદીપ પાર્થ ત્યાં આવ્યો છે ઓકે ઓકે ના ના કઈ નઈ હા ઓકે ઓકે ચાલ બાય પાર્થ તો ત્યાં પણ નથી આવ્યો શું વાત કરે છે પાર્થ અહીંયા નથી ત્યાં નથી એનો ફોન સ્વિચ ઓફ આવે છે પાર્ટ ગયો તો ગયો ક્યાં હા ક્યાં ગયો છે હવે એક મિનિટ દીવા પાર્ટ થઈ ગયા નથી તો એના સ્લીપર કેમ પડ્યા છે અહીંયા સંદીપડા નો વાક ની વાત કરવા જાઉં ને તો આખો જન્મ ઓછો પડશે પપ્પા તમે છે ને મોકો જોઈને મારી પર ચોકો ના મારો અને બેની મને એક વાત છે તું જીજુને ઊંઘમાં ચાલવાની આદત ખરી હંમેશા નહીં પણ જ્યારે બહુ થાકી ગયેલો હોય ને ત્યારે ઊંઘમાં ચાલે છે ખરો યસ યસ આજ તો હું વિચારતો હતો બેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી વાત છે ને તો સીધી અને સરળ છે જીજુ છે ને કદાચ ઊંઘમાં ચાલતા ચાલતા બહાર જતા રહ્યા હોય જીજુ છે ને કદાચ ઊંઘમાં ચાલતા ચાલતા બહાર જતા રહ્યા હોય હવે ક્યાં સુધી ગયા છે એનો તો ખ્યાલ નથી પણ કદાચ અલકાપુરી માર્કેટ સુધી જતા રહ્યા હોય ના હા આ વાતમાં કોઈ દમ નથી ના ના કદાચ નિંદરમાં ને નિંદરમાં ઈ હાલતો હાલતો ઓય ઓય ગયો હોય એવું બને બેટા ના પપ્પા પાર્થ એટલો થાક્યો જ નહોતો કે એ ઊંઘમાં ચાલવા માંડે અને ધારો ધારો કે એ બહુ થાકી ગયો હતો પણ એ ઊંઘમાં ચાલતા ચાલતા ક્યારે ઘરની બહાર નથી નીકળતો ઊંઘમાં ચાલે છે પણ ઘરમાં ને ઘરમાં જ એ હાચું બોલજો આ તમારા બે માણા વચ્ચે ઝઘડા બગડા થયા છે કઈ ના પપ્પા ઉલટાનું આજે તો પાર્થનો મૂડ એટલો સારો હતો શું કહું એ યાદ કરીને બોલ ને બેટા એ ના પપ્પા એમાં શું યાદ કરવાનું છે પૂછ બેટા આ પતિ પતિના ઝઘડામાં છે ને બહુ લોચા હોય છે બે જણા હરખે હરખું આમ છે એવું કઈ બનતું નથી ઓહો પપ્પા કેમ આમ બોલો છો સારું તારે જે કરવું એ કર આ વાક્ય છે બેટા એ આપણે કોઈને પણ એટલે કે સામેવાળાને કહીએ તો સામેવાળાને કંઈ પણ કરવાની આપણે છૂટ આપી દેતા હોય છે બરાબર બરાબર અને આ જ વાક્ય તારે જે કરવું એ કર એ વાત પતિ પત્નીને કરતો હોય તો કંઈ એને પરવાનગી ન દેતો હોય બિચારો થાયકો હાયરો મૂંઝાયેલો કંટાળીને ના છૂટકે બોલતો હોય પણ પણ શું પણ મોટા ભાગની પત્ની એને પરવાનગી સમજી એનો મોટો ગેરફાયદો લેતી હોય અને ઓલો બિચારો ઓરે ને પૂછે એલી આ કા કર્યું તૈયા આમ રોકડું પર ખાવતી હોય કે કા તમે તો કહેતા હતા કે તારે જી કરવું એ કર એટલે મેં આ કર્યું એમ ના પપ્પા હું સાચું કહું છું
મારી અને પાર્થ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ વાતો જ નહોતી થઈ. ઉલટાનું એણે મને જાતે શોપિંગ માટે મોકલી હતી, એ પણ જીત કરીને. અરે પણ કોઈ માણસ આમ ટીવી ઓન રાખી, આમ બાયણા ખુલ્લા રાખી, એટલે હવે તો બહાર કઈ જાય જ કેવી રીતે?